નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, કોઈ પણ પાક હોય એમાં સૌથી અગત્યનું પરિબળ છે બિયારણ. જો આપણે બિયારણની પસંદગી સારી રીતે કરીએ, ચોકસાઈથી કરીએ, તો ચોક્કસ આપણને વધારે ઉત્પાદન મળતું હોય છે. ઘણીવાર એવું કહેવાય છે કે જો બિયારણની પસંદગીમાં આપણે ફેલ જઈએ, એમાં જો ખાતરી ના રાખીએ, તો ઘણીવાર નુકસાન વેઠવાનો દિવસ આવે છે. આવા સંજોગોમાં આપણે બિયારણનું મહત્ત્વ જાણીએ અને આગળ વધીએ તો ચોક્કસ આપણને સારું ઉત્પાદન મળી શકે. તો આપણા ગુજરાત રાજ્યમાં દિવેલા અને કપાસનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે. ઘણા બધા ખેડૂતો આની મોટા પ્રમાણમાં ખેતી કરતા હોય છે અને આ પાકમાં બિયારણ ઉત્પાદન કરવાની પદ્ધતિ આપણે જાણવી ખૂબ જરૂરી છે. તો આજનો આપણો વિષય છે દિવેલા અને કપાસમાં બીજ ઉત્પાદન પદ્ધતિ. એટલે ખાસ કરીને આપણે જે બીજ ઉત્પાદન કરીએ એ વખતે કયા કયા પગલાંનું ધ્યાન રાખવું જોઈએ, કઈ કાળજી લેવી જોઈએ અને કોનો સંપર્ક કરીએ તો આપણને વધારે માહિતી મળી શકે, આ બધું જ જાણવું જરૂરી છે. અને એની માહિતી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં શ્રી ભાવિનભાઈ પટેલ સાહેબ, જેઓ મદદનીશ ખેતી નિયામક તરીકે ગુણવત્તા નિયંત્રણ કચેરી મહેસાણા ખાતે ફરજ બજાવે છે, જે આપણને દિવેલા અને કપાસના બીજ ઉત્પાદન પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર પટેલ સાહેબ. નમસ્કાર, આપનું સ્વાગત છે. સાહેબ, પહેલો પ્રશ્ન એ થાય કે બિયારણ એટલે શું અને બિયારણની અગત્યતા શું છે? બિયારણ એટલે વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો વાવેતર માટે વપરાતો બીજ અથવા તો વનસ્પતિનો કોઈપણ ભાગ, જેને આપણે બિયારણ તરીકે ઓળખીએ છીએ. એક જમાનામાં એવું માનવામાં આવતું હતું કે ખેતીની અંદર ખેડ ખાતરને પાણી સમૃદ્ધિને લાવે તાણી. પરંતુ આજના જમાનામાં જોઈએ તો ખેડ ખાતરને પાણી સિવાય જો ધાર્યું ઉત્પાદન મેળવવું હોય તો સંશોધિત કરેલું બિયારણ પણ એટલું જ અગત્યનું પરિબળ છે. એટલે આપણે એવું કહી શકીએ કે બીજ એ ખેતીનું એક આધારભૂત અને એક પાયાનો ઘટક છે. સારા સંશોધિત બિયારણથી અને એની પાછળ કરવામાં આવેલા ખર્ચથી ખેડૂત 25-50% સુધી વધુ ઉત્પાદન મેળવી શકે છે. વધુમાં આપણે જોઈએ તો દિન પ્રતિદિન અત્યારે વધતી જતી વસ્તી અને ઓછી ખેડાણ લાયક જમીનને કારણે, જેમાંથી વસ્તીની જો જરૂરિયાતને પહોંચી વળવી હોય તો અત્યારે સુધારેલું બીજ ઉત્પાદન કરવું એ ખૂબ જ આવશ્યક છે. તો સાહેબ, આ બીજ ઉત્પાદન એટલે શું અને આપણે જે સામાન્ય ખેતી કરીએ એનાથી કેવી રીતે અલગ પડે છે? જી, બીજ ઉત્પાદન એટલે વાત કરીએ તો શરૂઆત થાય સંશોધનથી, જેમાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ તથા એ સિવાય જે ખાનગી કંપની હોય તેના દ્વારા સંશોધન કરવામાં આવતું હોય છે. આ સંશોધનના બાદ તેમાં શરૂઆત થાય છે નોંધણી, ત્યારબાદ સંકરણ, ત્યારબાદ ઉત્પાદન, ત્યારબાદ તેની ચકાસણી કરવામાં આવતી હોય છે, તેનું પેકિંગ પ્રોસેસિંગ અને સંગ્રહ અને વેચાણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. તો આ એક સમગ્ર પ્રક્રિયાને આપણે બીજ ઉત્પાદન તરીકે ઓળખતા હોઈએ છીએ. બીજી વાત કરી કે ચીલાચાલુ ખેતી કરતાં બીજ ઉત્પાદન કેવી રીતે અલગ થાય છે, તો ચીલાચાલુ ખેતી પદ્ધતિમાં ખેડૂત સીધું જ માર્કેટમાંથી બિયારણ ખરીદે છે અને તેનું વાવેતર કરી અને જ્યારે પાક તૈયાર થાય ત્યારે માર્કેટમાં વેચાણ અર્થે મૂકતા હોય છે. તેનાથી બિલકુલ વિપરીત બીજ ઉત્પાદન પદ્ધતિની અંદર સૌથી પહેલાં તો રાજ્યના નિયત કરેલા ખેડૂતો અથવા તો જે ખેડૂતોને બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવો છે એવા ખેડૂતોનું એક નોંધણી બીજ પ્રમાણન એજન્સી, ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં નોંધણી કરાવવામાં આવતી હોય છે. નોંધણી બાદ બીજ પ્રમાણન એજન્સીના અધિકારી તેમજ જે મુખ્ય ઉત્પાદક સંસ્થા હોય તેમની દેખરેખ નીચે આ સમગ્ર પ્રક્રિયા થાય છે અને બીજ ઉત્પાદન થતું હોય છે. બીજ ઉત્પાદનની બાદ આપણે જોઈએ તો પાક તૈયાર થાય, બીજ ઉત્પાદન થઈ ગયું તો તેના પછી તેનો નિયત નમૂનો લેવામાં આવતો હોય છે અને આ નમૂનો પ્રયોગશાળામાં ચકાસણી અર્થે મોકલવામાં આવતો હોય છે. ચકાસણીની અંદર રાજ્યના નિયત કરેલ ધારાધોરણમાં જો આ નમૂનો ઉત્તીર્ણ થાય તો આ નમૂનાનો આ બીજ જથ્થાનો જે તે માતૃ સંસ્થા અથવા તો ઉત્પાદક સંસ્થા દ્વારા ખેડૂતોને સારા ભાવ આપી અને ખરીદી કરવામાં આવતો હોય છે, ત્યારબાદ તેનું પેકિંગ પ્રોસેસિંગ કરી અને માર્કેટમાં વિતરણ અર્થે મૂકવામાં આવતા હોય છે. પટેલ સાહેબ, આપણો કાર્યક્રમ જોઈએ ઘણા ખેડૂતોને થાય કે મારે જાતે બીજ ઉત્પાદન કરવું છે, તો એ સામાન્ય જે ખેતી કરે એ પ્રમાણે કરવું પડે કે એના કોઈ પગલાં છે? જી, ચોક્કસથી કહીશ. બીજ ઉત્પાદન કાર્યક્રમ આમ તો સામાન્ય ખેતી પદ્ધતિ છે, પરંતુ તેમાં કેટલીક આગવી ખાસ ખાસિયાતો હોય એ પ્રમાણે થોડી કાળજી લેવી પડતી હોય છે. વાત કરીએ તો બીજ ઉત્પાદનમાં સૌથી પહેલાં તો તમારા જે તે ખેડૂતના એરિયામાં કયા પાક થાય છે તો તે પાકને અનુલક્ષીને જ બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવો જોઈએ. બીજું, જે જમીનની પસંદગી કરવામાં આવતી હોય છે, ઘણી વખત જમીન માફક ના આવતી હોય પાકને, તેમ છતાં જો એમાં પાક વાવેતર કરવામાં આવે બીજ ઉત્પાદન તો તેમાં પરિણામ મળતા નથી. એટલે સારી નિતારવાળી જમીન, તેનું પોષણ વ્યવસ્થા પણ એટલું જ જરૂરી છે. જો ખેતરની અંદર પોષક તત્વોનો અભાવ હોય તો યોગ્ય ઉત્પાદન મળતું નથી. ત્યારબાદ આ સમગ્ર ખેતર જેની અંદર બીજ ઉત્પાદન કાર્યક્રમ કરવાનો છે તે નિંદામણથી મુક્ત હોવું જોઈએ. ત્યારબાદ આપણે આગળ જોઈએ
તો આ જમીન જે આપણે બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવાના છીએ તેની અંદર યોગ્ય સિંચાઈ વ્યવસ્થાનો પણ આવશ્યકતા એટલી જ રહેલી છે. અને છેલ્લું એક અગત્યનું પરિબળ એ છે કે બીજ ઉત્પાદનમાં જો પાક પરિપક્વ અવસ્થાએ ન હોય અને તેનું કાપણી કરવામાં આવે તો ઘણી વખત અપરિપક્વ દાણાના ઉગવાના પ્રશ્નો રહેતા હોય છે, જે આપણે પ્રયોગશાળામાં ચકાસણીમાં નિષ્ફળ જતાં સમગ્ર આપણો કાર્યક્રમ નિષ્ફળ જતો હોય છે. ખૂબ સરસ પટેલ સાહેબ. દર્શક મિત્રો, પટેલ સાહેબ આજે આપણને દિવેલા અને કપાસમાં બીજ ઉત્પાદન પદ્ધતિ વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, દિવેલા અને કપાસમાં બીજ ઉત્પાદન પદ્ધતિ, અને માહિતી આપી રહ્યા છે પટેલ સાહેબ. પટેલ સાહેબ, આગળ વધીએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે હાઇબ્રિડ બીટી કપાસનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે, તો અમારા ખેડૂતોને જાણવાની ઈચ્છા ખૂબ થાય કે હાઇબ્રિડ બીટી કપાસમાં બીજ ઉત્પાદન કેવી રીતે લેવું. જી, બિલકુલ જણાવી દઈશ. કપાસ એ આપણે સામાન્ય રીતે જોઈએ તો એ સ્વપરાગિત પાક છે, પરંતુ ક્યારેક તેમાં કીટકો દ્વારા પણ પરાગનયન થતું જોવા મળતું હોય છે. અને કપાસની અંદર જો બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવો હોય તો મુખ્યત્વે તેમાં બે રીતે લઈ શકાય છે. પહેલી પદ્ધતિ છે જેને આપણે મૂળભૂત સંકરણ એટલે કે પરંપરાગત પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. પરંપરાગત પદ્ધતિની અંદર સામાન્ય રીતે નર અને માદાનું વાવેતર કરતા હોઈએ છીએ. માદા લાઇનની અંદર જ્યારે પણ એમનું પુષ્પ ખીલવાનું હોય તો એ પુષ્પ ખીલે તે પહેલાં તેને નર વિહોણી કરવાનું હોય છે, એટલે કે નરનો ભાગ એ પુષ્પમાંથી દૂર કરીએ છીએ. નરનો ભાગ પુષ્પમાંથી દૂર કર્યા પછી તેની ઉપર લાલ રંગની ટેગ લગાવવાની હોય છે, એટલે સામાન્ય રીતે ખેતરની અંદર ખેડૂત જાણી શકે કે આ જગ્યાએ મારે બીજા દિવસે પરાગનયનનું કાર્ય કરવાનું છે. આ લાલ ટેગ લગાવી ત્યારે બીજા દિવસ સવારે આ તમારે નર છોડની લાઇનમાંથી જે પુષ્પ હજી ખીલ્યા નથી પણ ખીલવાની તૈયારી છે એવા પુષ્પ પસંદ કરો, તેના ઉપપર્ણોને ઉપપત્રો દૂર કરો. ત્યારબાદ તેને એક ટ્રેની અંદર મૂકો અને તડકે મૂકી રાખો, જેથી જેવો તડકો 9 વાગ્યા સુધીનો તડકો હોય ત્યાં સુધી આ પરાગ ફાટતી હોય છે, અને તેમાંથી જે પરાગરજ નીકળે એ સંકરણ માટે આપણે માદાની અંદર લગાવતા હોઈએ છીએ. તો આ રીતે મૂળભૂત સંકરણની પ્રક્રિયા થતી હોય છે. ત્યારબાદ બીજું વાત કરીએ તો મૂળભૂત સંકરણની પ્રક્રિયામાં 10-12 લેબર ઓછામાં ઓછા એક એકરની અંદર જરૂરિયાત રહેતી હોય છે. બીજી પદ્ધતિ એ છે કે જનીનિક રીતે સુધારેલું બિયારણ એટલે કે જીનેટિક મોડિફાઈડની અંદર જીએમએસ લાઇન એટલે જીનેટિક મેલ્સ્ટરાઇલ, જેની અંદર નર હોય એ બિલકુલ નિષ્ક્રિય હોય છે, એટલે આપણે નર વ્યંધ માદા તરીકે પણ ઓળખીએ છીએ. તો સામાન્ય રીતે જો આ રીતે બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવાનો હોય તો તેમાં માદાને નર વિહોણી કરવાનો પ્રશ્ન રહેતો નથી, કારણ કે તેમાં નર પહેલેથી જ નિષ્ક્રિય છે. તેથી સીધું જ બીજા દિવસે જેમાં તમારે સંકરણ કરવાનું હોય નરમાંથી ફૂલ લાવો, ત્યારબાદ ટ્રેમાં મૂકો અને પરાગરજ ફાટે ત્યારે તેને સ્ત્રી કેસર ઉપર ઘસવાની હોય છે. પરંતુ આ પદ્ધતિની અંદર એક ખેડૂતોએ ચોક્કસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જીએમએસ લાઇન અથવા તો નરવ્યંધ માદાનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે ખેડૂતોએ બિયારણનો દર લગભગ ડબલ રાખવો જોઈએ, કારણ કે નરવ્યંધ માદાની અંદર જ્યારે આપણે વાવેતર કરીએ ત્યારે એમાં 50% છોડ જેની અંદર પરાગરજ એટલે કે નર સક્રિય જોવા મળતો હોય છે, એટલે જ્યારે પણ પુષ્પ અવસ્થામાં છોડ આવે ત્યારે તે છોડનું નિરીક્ષણ કરો. નિરીક્ષણ કર્યા બાદ જો તેમાં પરાગરજ જોવા મળતી હોય તો આવા છોડને જળમૂળથી ઉખાડી અને તેનો નાશ કરવાનો રહેતો હોય છે. આપે ખૂબ સરસ માહિતી આપી કપાસની. કપાસમાં જ્યારે ગુજરાતમાં બીટી આવી ત્યારે ઘણા બધા ખેડૂતો નવે લાગતી હતી, અને ફરીથી આપણે પ્રશ્ન પૂછવો છે કે આ બીટી એટલે શું? બીટી એટલે આમ જોવા જઈએ તો એક જમીનજન્ય બેક્ટેરિયા છે, બેસિલસ થુરેન્જીએન્સિસ. આ બેક્ટેરિયાની એક આગવી ખાસિયત છે કે જેમાં એક ક્રિસ્ટલ પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન થાય છે, એટલે જનીનિક વિદ્યાની મદદથી આ બેક્ટેરિયાનો કેટલો ભાગ છૂટો પાડવામાં આવ્યો અને ત્યારબાદ આ બેક્ટેરિયાનો એ છૂટો પાડેલો ભાગ એ વનસ્પતિની અંદર કપાસની અંદર દાખલ કરવામાં આવ્યો. કપાસની અંદર દાખલ કર્યા પછી જ્યારે કપાસનો છોડ મોટો થાય એમ આ જીન પણ એમાં સક્રિય થતો હોય છે, એટલે જ્યારે કોઈપણ પ્રકારની ઈયળ આ કપાસનું ભક્ષણ કરે તો તેના શરીરની અંદર આ પ્રોટીન ઉત્પન્ન થઈ એટલે કે ક્રિસ્ટલ પ્રકારના પ્રોટીન ઉત્પન્ન થાય છે, અને આ પ્રોટીન તેની જઠરાગ્નિમાં નાના નાના છિદ્રો કરતી હોય છે, જેથી ઈયળ જે પણ ખોરાક ખાય તે બધો જ બહાર નીકળી જતો હોય છે અને ભૂખમરાને અંતે આ ઈયળનું મૃત્યુ થાય છે. પટેલ સાહેબ, આપણા ગુજરાત રાજ્યમાં શંકર કપાસનું ખૂબ મોટું ચલણ છે. શંકર કપાસમાં બીજ ઉત્પાદન લેવું હોય તો અમારા ખેડૂતોએ શું કાળજી લેવી? જી, ચોક્કસથી જણાવી દઈશ
ખેડૂત મિત્રોએ હંમેશા ધ્યાન રાખવું કે માન્ય કૃષિ વિશ્વવિદ્યાલયો અથવા તો તેના કપાસ સંવર્ધકની સીધી દેખરેખ નીચે તૈયાર થયેલ એ માતૃબીજ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. ખાસ કરીને બિન અધિકૃત અથવા તો અજાણ્યું બિયારણ નર કે માદા તરીકે વાપરવું જોઈએ નહીં. બીજી વાત કરીએ તો આઇસોલેશન અંતર, એકલન અંતર. કપાસ પાકની અંદર તમારે જ્યાં પણ બીજ પ્લોટ લેવાનો છે તેની 30 મીટર સુધી આજુબાજુમાં કોઈ પણ જાતનો અન્ય કપાસનું, કોમર્શિયલી કપાસ હોય કે અન્ય બીજ ઉત્પાદન કાર્યક્રમ, અન્ય જાતના બીજ ઉત્પાદન કાર્યક્રમનું કોઈ ખેડૂતે વાવેતર કરેલું ના હોવું જોઈએ. ત્યારબાદ નર અને માદા લાઇનની પણ વચ્ચે ઓછામાં ઓછું 5 મીટરનું એકલન અંતર રાખવાનું હોય છે. ત્યારબાદ વાત કરીએ તો વાવેતર જે કરીએ એ વાવેતરની અંદર, વાવેતરમાં માદા તથા નર આ બંનેનું વાવેતર અલગ રીતે કરવાનું હોય છે. માદાનું વાવેતર સામાન્ય રીતે એક સાથે કરવાનું હોય છે, જ્યારે નરનું વાવેતર 2-3 તબક્કે કરવું, જેથી સમગ્ર પરાગનયનની પ્રક્રિયામાં પૂરી સિઝનમાં એ નરના ફૂલ મળતા રહે અને પરાગનયનની પ્રક્રિયા સતત ચાલતી રહેતી હોય છે. કપાસ પાકમાં નર અને માદાની ચોક્કસ ખાસિયતોના આગવા લક્ષણો હોય. માન લો કે એના ફૂલનો કલર હોય એ પીળો હોય, સફેદ હોય, એની પરાગરજનો કલર પીળો અથવા તો સફેદ હોય, ત્યારબાદ પાનની રૂવાટી, છોડની વધવાની ખાસિયત, અલગ અલગ એના પ્રકારો હોય. તો આપણે જે બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધર્યો છે તો તેમાં કેવી ચોક્કસ ખાસિયતો છે તે મુજબ આપણે ખોટા છોડને દૂર કરવાના રહેતા હોય છે. આ ખોટા છોડ દૂર કર્યા પછી હવે સમયે જ્યારે ફ્લાવર ખીલે, પુષ્પ ખીલે, તો ત્યારે પુષ્પ ખીલે એટલે પરાગનયનની પ્રક્રિયા શરૂ કરવાનો સમય આવે છે. તો એ વખતે સૌ પ્રથમ જે આપણે માદા ઉપરથી એને નરવિહોણી કરતા હોઈએ, તો નરવિહોણા કરતા વખતે એનો પરાગરજનો કોઈ પણ ભાગ એ પુષ્પ ઉપર ન રહે તેની ખાસ કાળજી રાખવાની, અને સ્ત્રી કમળનો કોઈ પણ ભાગ એને ડેમેજ ન થાય, એના કોઈ સ્પર્શ ન થાય, એ પણ ખાસ તકેદારી રાખવાની હોય છે, જેથી આવા ડ્રોપિંગ થવાના અથવા તો ખરી પડવાના પ્રશ્નો રહેતા નથી. ત્યારબાદ વાત કરીએ તો સામાન્ય રીતે પરાગનયનની પ્રક્રિયામાં એક નર પુષ્પથી ઓછામાં ઓછા 4-5 માદા પુષ્પોને પરાગનયન કરવાનું હોય છે, તેનાથી વધુ કરવાની જરૂર નથી. અને આ પરાગનયનની પ્રક્રિયા હંમેશા સવારે 11-12 વાગ્યા સુધી પણ ખેડૂત કરી શકતા હોય છે. બીજી એક વાત કરીએ તો ખેડૂતોમાં સામાન્ય રીતે એક ટેવ હોય વાટકી વ્યવહારની. આપણે જે વાત કરીએ પડોશીના જોડેથી કંઈક ઉછીનું લેવું, તો ખેતરમાં જ્યારે આપણે બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરીએ ત્યારે આપણે જે પણ પાક વાવ્યો છે તેમાં નર અને માદાના એક ચોક્કસ ગુણધર્મો હોય છે. એટલે ઘણી વખત ખેડૂતોને એમ થાય કે અત્યારે મારે નરની અંદર ફૂલ આવતા નથી, તો લાવો ને બાજુના ખેતરવાળા મિત્રને, ત્યાં ખેડૂતના ત્યાં ફૂલ ઘણા બધા છે, તો હું લઈ આવું અને મારે જ્યારે વધારે છે તો હું એને આપીશ. પરંતુ બીજ ઉત્પાદન કાર્યક્રમની અંદર આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બિન અધિકૃત અથવા તો અજાણી જગ્યાએથી કોઈ પણ આવા પુષ્પો લેવાના નથી. તમારા ખેતરમાં જે નર અને માદા છે તેનો જ ઉપયોગ કરીને આ સંકરણ બીજ ઉત્પાદન કરવાનું રહેતું હોય છે. ત્યારબાદ આખી પ્રક્રિયા પૂર્ણ થાય, કપાસના જીંડવા તૈયાર થયા, પણ ક્યારેક જ્યાં તમારે સંકરણ રહી જતું હોય ત્યાં કેટલાક કોમર્શિયલી પણ જીંડવા બેસતા હોય, તો આ જીંડવાને તમે યોગ્ય સમયે તોડી નાખો, તેનો ઉપયોગ કરશો નહીં. ત્યારબાદ ખાસ ભેજ જે જગ્યાએ ના હોય તેવી જ જગ્યાએ તમારા પાકનો સંગ્રહ કરો. આ બધી વાતોનું ધ્યાન રાખશો તો ચોક્કસ સફળ થશો. દર્શક મિત્રો, પટેલ સાહેબ આજે આપણને દિવેલા અને કપાસમાં બીજ ઉત્પાદન પદ્ધતિ વિશે ખૂબ જ અગત્યની મહત્વની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, દિવેલા અને કપાસમાં બીજ ઉત્પાદન પદ્ધતિ, અને માહિતી આપી રહ્યા છે પ્રવીણભાઈ પટેલ સાહેબ. પટેલ સાહેબ, આગળ વધીએ. કપાસના જેવો જ અગત્યનો ભાગ છે આપણો દિવેલા, તો દિવેલાની શું અગત્યતા છે? ખૂબ સરસ પ્રશ્ન છે દિવેલાની અગત્યતા. આમ તો આપણા માટે ગર્વની વાત છે કે આખી દુનિયામાં ભારત દેશની અંદર દિવેલાનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન જોવા મળે છે. અને એમાં પણ જે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત એ સમગ્ર ભારતની અંદર વાવેતર વિસ્તાર હોય કે ઉત્પાદન, બંનેમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દિવેલાના વાવેતરનો લગભગ 70%, આખા ભારતનું 70% વાવેતર વિસ્તાર એ ગુજરાત જોડે છે, જ્યારે ઉત્પાદનમાં 85% ઉત્પાદન એ ગુજરાતમાં થતું જોવા મળે છે. એટલે કે કહી શકાય કે સારા ઉત્પાદન અને એના કારણે ગુજરાતની અંદર જે શંકર દિવેલા બીજ ઉત્પાદનનો એક સારો એક ઉદ્યોગ વિકસેલો છે. હવે તેના ઉપયોગની વાત કરીએ અગત્યતાની,
તો સામાન્ય રીતે આપણને એમ થાય કે દિવેલાનો તો 3-4 ઉપયોગ હોય, પરંતુ જાણીને નવાઈ લાગશે કે દિવેલામાં સીધી કે આડકતરી રીતે લગભગ 300થી પણ વધુ એને ઉત્પાદકોમાં એનો વપરાશ થતો હોય છે. એટલે વાત કરીએ તો દિવેલાનો ઉપયોગ જુદી જુદી તો કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝ હોય કે હેલ્થ ઇન્ડસ્ટ્રીઝ હોય, એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ હોય કે પછી પેન્ટ ઇન્ડસ્ટ્રીઝ, ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ કે એ સિવાય કોઈ પણ જગ્યાએ જોઈએ તો દિવેલાનો ઘણો બધો ઉપયોગ થતો હોય છે. એટલે દિવેલા એક આપણા માટે ખૂબ અગત્યનો પાક છે. ખૂબ સરસ પટેલ સાહેબ, આજનો આપણો વિષય છે બીજ ઉત્પાદન પદ્ધતિ. આપણે કપાસ અને દિવેલાની વાત કરી રહ્યા છીએ, તો શું દિવેલામાં કપાસની જેમ જ આપણે બીજ ઉત્પાદન પદ્ધતિ અપનાવવાની હોય છે? જી, આમ તો કપાસથી બિલકુલ વિપરીત દિવેલા એ પરપરાગિત પાક છે. એટલે કે તેમાં પરાગનયનની પ્રક્રિયા એ કુદરત દ્વારા એટલે કે હવાના માધ્યમથી થતી હોય છે. પરાગરજ ખૂબ જ હલકી હોવાથી એ પવનમાં ઉડી અને માદા સુધી પહોંચતી હોય છે. એટલે કપાસની અંદર જેમ આપણે લેબરની જરૂરિયાત રહેતી હોય છે પરાગનયન માટે, જ્યારે દિવેલાની અંદર આવું કોઈ પણ પ્રકારના લેબરની જરૂરિયાત રહેતી નથી, એટલે સીધું જ એનું ઉત્પાદન કરી શકાય છે. તો સાહેબ, આ દિવેલાનો જે પાક છે એમાં વાવણી વખતે શું ધ્યાન રાખવું? જી, વાવણી વખતે દિવેલાની પદ્ધતિ થોડીક જુદી છે. કપાસની અંદર આપણે આગળ વાત કરી કે તેમાં નર અને માદા અલગ અલગ વાવવાના હોય છે, પણ દિવેલા પાકની અંદર નર અને માદાનો એક ગુણોત્તર છે કે એક લાઇન નરની કરવાની, ત્યારબાદ 3 લાઇન માદાની, ફરીથી 1 લાઇન નર, ત્યારબાદ 3 માદાની. એમ જોઈએ તો 1:3 ગુણોત્તરમાં વાવેતર કર્યા પછી સમગ્ર ખેતરની આસપાસ 2 લાઇન નરની કરવાની રહેતી હોય છે. ખાસ કરીને નરની વાવણી આજુબાજુ કરવાથી બહારથી આવતી કોઈ અન્ય પરાગરજ હોય તો તેને રોકી શકાય છે અને સમગ્ર ખેતરની માદાઓને યોગ્ય પરાગરજ મળી રહેતી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ દિવેલાની જુદી જુદી જાત, તો જુદી જુદી જાતની અંદર જે આપણે અત્યારે યુનિવર્સિટી દ્વારા જે સંશોધિત થયેલી છે એમાં ગુજરાત સંકર દિવેલા 2, 4, 6 તેમજ 8 તેની અંદર નરની વાવણી એ માદાની વાવણી કરતાં 10-12 દિવસ વહેલા કરવામાં આવતી હોય છે, જ્યારે માદાની વાવણી તે વાવેતરના 10-12 દિવસ બાદ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને આ પદ્ધતિ એટલા માટે કરવાની છે કે ખેડૂતો આ વેરાયટીની અંદર, આ જાતની અંદર નરના ફૂલ એ 10-12 દિવસ મોડા આવતા હોય છે. એટલે જો બંનેની સાથે વાવણી કરીએ તો માદાના પુષ્પ તૈયાર થાય પણ પરાગરજ ન મળવાને કારણે ઘણી વખત આપણું ઉત્પાદન ઘટતું હોય છે. અને બીજા એક વેરાયટીની વાત કરીએ જાતની, તો શંકર દિવેલા 1, 5 અને 7ની અંદર નર તથા માદાની વાવણી એક જ સાથે કરવાની રહેતી હોય છે. બીજું, પ્લોટની આસપાસ એટલે આપણે જે બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધર્યો છે તેની આસપાસ લગભગ 300 મીટર સુધી એટલે કે એકલન અંતર સુધી તેમાં અન્ય કોઈ કોમર્શિયલી બિયારણનું વાવેતર કરેલું હોવું ના જોઈએ, તે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. સાહેબ, આપણે જે અત્યારે કહ્યું કે આજુબાજુના ખેતરમાં દિવેલાનું વાવેતર ન હોવું જોઈએ, પણ અમારા ઘણા ગામમાં એવું હોય કે મારે દિવેલા જ કરવા છે, તો એવા સંજોગોમાં શું કરવું? જી, બિલકુલ વાત કરીશ. દિવેલા એ આપણે આગળ વાત કરી કે પરાગનયન એમાં સ્વપરાગિત નથી પરંતુ પરપરાગિત પાક છે, એટલે કે પવન દ્વારા એમાં પરાગનયન થતું જોવા મળતું હોય છે. એટલે જો એમાં 300 મીટરનું એકલન અંતર રાખવામાં ન આવે, 300 મીટરની આસપાસ જો અન્ય કોઈ ખેડૂત કોમર્શિયલી દિવેલા જો કરે તો તેની પરાગરજ ઉડીને આ માદા સુધી પહોંચતી હોય છે, જેના પરિણામે આપણો જે આખો પ્લોટ હોય છે નિષ્ફળ જતો હોય છે. એટલે આવા સંજોગોની અંદર તો સૌથી પહેલાં તો જે ખેડૂતોને, આજુબાજુના ખેડૂતોને જો દિવેલાની વાવણી કરવી હોય તો આવા ખેડૂતોને આપણે બીજ ઉત્પાદન કાર્ય માટે પ્રોત્સાહિત કરવાના હોય છે કે બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરશું તો એમાં વળતર સારું મળી રહે છે. ત્યારબાદ બીજી વાત કરીએ કે જો કોઈ ખેડૂતને બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવો નથી પરંતુ આ ખેડૂતને જો દિવેલાનો જ પાક કરવો છે તો તેને આપણે જે પણ જાતનું વાવેતર કરવાનું હોય બીજ ઉત્પાદન માટે તો એનો નર એટલે કે નર જાતનું વાવેતર કરવા માટે આપણે આપીશું અને તેની નોંધણી આપણે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં કરાવશું તો ચોક્કસથી આપણો સમગ્ર આપણો પાક સફળ થતો હોય છે. અને બીજું એક વાત કરીએ તો ઘણા એવા મેં ગામ જોયા છે કે જેની અંદર સમગ્ર ગામની અંદર એક જ જાતના બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવામાં આવતા હોય છે, જેથી બધાનો સહિયારો વિકાસ થતો હોય છે. દિવેલાના પાકની વાત કરીએ તો દિવેલાના પાકમાં પણ આપણે કપાસની જેમ ખોટા છોડ દૂર કરવા પડે? જી, બિલકુલ. ખોટા છોડ દૂર કરવા એટલે કે એને રોગિંગ કહેવામાં આવતું હોય છે. રોગિંગ એ કોઈપણ બીજ ઉત્પાદન કરીએ તેમાં રોગિંગ એ આત્મા છે બીજ ઉત્પાદન કાર્યક્રમનો, એવું કહી શકાય કે જો બીજ ઉત્પાદન કાર્યક્રમની અંદર રોગિંગ કરવામાં ન આવે તો આપણો બીજ ઉત્પાદન કાર્યક્રમ નિષ્ફળ જતો હોય છે. રોગિંગ એટલે શું? તો
જે આપણે ખોટા છોડ હોય એની આગવી ખાસિયતો હોય એના કરતાં કંઈક જુદા લક્ષણ ધરાવતા છોડ હોય તો તેને આપણે દૂર કરવાના રહેતા હોય છે, જેને આપણે રોગિંગ તરીકે ઓળખીએ છીએ. પટેલ સાહેબ, અંતમાં આપને એક પ્રશ્ન પૂછીશ કે અમારા ખેડૂતોને દિવેલા કે કપાસનો બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવો હોય તો કોનો સંપર્ક કરો અને એક ટૂંકમાં આપ સંદેશ આપશો? જી, ચોક્કસથી જણાવીશ કે ખેડૂતોને જો બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવો હોય તો આપણે નર તેમજ માદાનું બિયારણ તેમજ જરૂરિયાત રહેતી હોય છે, તો દિવેલા પાકની અંદર માન્ય કૃષિ યુનિવર્સિટીઓ અથવા તો જે આપણે બીજ પ્રમાણન એજન્સીની સીધી દેખરેખ નીચે જે પણ તૈયાર થતું હોય ફાઉન્ડેશન કક્ષાનું બીજ, તેની જરૂરિયાત રહેતી હોય છે. આ બિયારણ ખરીદી કર્યા પછી ખેડૂતોએ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તેનું ચોક્કસ પાકું બિલ લેવું, તેમાં જે ઉત્પાદકની ટેગ હોય તે સાચવી રાખવી અને થેલી પણ સાચવી રાખવી, જેથી કરીને જ્યારે પણ આપણે તેને એજન્સીની અંદર એને રજીસ્ટ્રેશન કરાવવાનો વારો આવે ત્યારે આપણે તેને ત્યાં રજૂ કરવા પડતા હોય છે. એટલે આપણે દિવેલા માટે આ રીતે પદ્ધતિ વાપરી શકીએ. ત્યારબાદ જો કપાસનો તમારે બીટી કપાસનો બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવો હોય તો ગુજરાત રાજ્ય બીજ નિગમનો સંપર્ક કરવો. ગુજરાત રાજ્ય બીજ નિગમમાં લેબલ કપાસ બીટી કપાસનો ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરવામાં આવતો હોય છે તો તેના માતૃબીજ ત્યાંથી મળી રહેતા હોય છે અને તેમાં એજન્સીમાં રજીસ્ટ્રેશન કરવાની જરૂરિયાત રહેતી નથી. ખૂબ સરસ પટેલ સાહેબ, આજે આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને અમારા ગુજરાતના ખેડૂતોને દિવેલા અને કપાસમાં બીજ ઉત્પાદન પદ્ધતિ વિશે ખૂબ જ અગત્યની મહત્ત્વની માહિતી આપી. એટલે તમામ ખેડૂતો મિત્રો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. નમસ્કાર દર્શક મિત્રો, જોયું ભાવિનભાઈ પટેલ સાહેબ, મદદથી ખેતી નિયામક ગુણવત્તા નિયંત્રણ વિભાગ મહેસાણાથી આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને દિવેલા અને કપાસમાં બીજ ઉત્પાદન કેવી રીતે લેવું એની ઊંડાણપૂર્વક ચર્ચા કરી. આશા રાખું કે આજનો કાર્યક્રમ કપાસ અને દિવેલા પકવતા ખેડૂતોને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, આવી જ અગત્યની માહિતી સાથે ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.